जय श्री कृष्णा। हलो गामतनું જબરૂહાજીનું ઘરિયાઈવા હઈ પલાનું અને આજ નેદવા જાવું છું, પણ આજ છે દિવાહો, સોમવતી અમાસે અને આ અમે દિવાહો અમારે તો અહીંયા બહુ જ ને ઉજવીએ બધા, અમારે નિવેદ કરવાના હોય, જીવરતમાનું વ્રત રહેવાનું હોય, બહુ આમ મહા આમ મહત્વ એનો એમ કે દિવાહાનો એકદમનો, અને બધા એમ કહે, બાપુ એમ કહે કે હો પરબનો માહો હોય આ એમ કહે, અને નેદવા જવું તું, પણ આ દિવાહો હોય એટલે આજ નેદવા નહીં જવાય, આજ આજે હાથી લે જણું ના હોય વ્રતનું કે કંઈક દિવાહાનું તો અમારે બહુ જ મેન હોય એટલે આને જવું હોય હાથી આપો, અને અમારે બપોર સુધી દિવાહો વાળી અને બપોર કરીને નવરાત હોય તો નિદવા જાહું, પછી બપોર પછી નિદવા જાહું, દિવાહો અમારે એમ કે દિવાહન દીતા હે દિવાહન મોટો ધોવાય કે ગમે થોડો વરસાદ તો આવે, વરસાદ આવે પણ મુજાજો ના આવે તો થોડોક તો આવે, આવે જોઈએ હવે આજ શું થાય, કીએ હે ના આટલો તો આવી જ જાય, હા થોડોક તો કીએ હે દિવાહન મોટો હે ને થોડાક છાટા તો આવે, અને અમારે હો પરબ નો માહો હોય, હા હો પરબ નો માહો હોય દિવાહો નહી જાય હે, હાથી ભાદરે રાખવા જાવ, ભાદરે હાથી રાખવા જાય હે, હા પાંચ છ દી થી હતો, મેં પછી પાંચ છ દી મોર આવી ગયો તો ભાદરે ને પાછું આજ જાય હે, અને અમે પછી બપોર કરીને ધારીએ કદાચ જાઉં, બેન ને હે ને માથવાની આજે સ્પર્ધા હતી, આમ હે અટાણે થી જોઈને માથું ઓરાવતી હતી કયુંનું, અને આવું ઓરાયું માથું, બેન ગમે ને બેન તને ક્યાંક દેખાય છે, દેખાય હે આમ જોતા હેલો બેન ને ભાઈ તો હજી હું તો હજુ એ બેને ઉઠાડીને તૈયાર કરીને વૈયા જઈને પછી મારાથી નિવેદન બધું થાય, છોકરા ભણવા વૈયા રહ્યા અને હું નવરી થઈ ગઈ, અને હવે હે ને મારે મોરથી વાર્તા કરવી હતી, માની વાત જોતી હતી, મા વાસરી દાડે ગયા હતા, આવતા નહીં તો હકારા દેવા વાળું કોઈ હોય તો હર નકર દીવો કોઈને આપણે વાર્તા કરી હકી, પણ મા હતી હું એની વાત જોતી હતી, તો પ્રથમ મા રહેતા દીવાહોને, હવે હું રહું હા મન્નતના જલમ પછી હું રહું હા, મન્નતનો જલમ નહોતો થયો ને ત્યાં સુધી મારે ત્યાં હવે માઈએ દિવાહો મૂકી દીધો ને હવે હું રહું ને વાર્તા કરી અને પછી નિવેદ કરવા હે મારે, અને આઈએ જો વાડીએથી આવતા રહ્યા હે હાથી આકીને, અને હું ને મા વાર્તા કરી ને પછી નિવેદ ને હાકરોટલા ને પછી કરીએ, હાલો આપણે હે ને ભાદરેથી હાથી આકીને આવતા રહ્યા હે, હાડા ગયા જેવું થયું હે, એમ તો વહેલું આંકી લીધું હતું, પણ પછી નદીમાં પાણી નામી વયું જતો હતો ને ટ્રેક્ટર ધોવાનું મન થઈ ગયું, પછી ટ્રેક્ટરની હેને સર્વિસ કરી નાખી, ધોઈ નાખ્યું પાણી, હવે વાવણાનો બધો ગારો ચોઈટો હોય ને એ સાફ થઈ જાય, અને ઉખલું પાણી નદી વયું જતું હતું, ભારી મજા આવી ધોવાની, બાપુ જે આવ્યા હતા એની એટલું ખડ વાટી દીધું, હવે આજ છે દિવાહો એટલે બીજું કંઈ તો કામ નથી, બપોર પછી હવે જો જાઉં હમણાં નેદવા, વરસાદ નહીં આવે તો એમ કીએ દિવાહનો મોત હોવા તો આવે જ છાટા, બાકી તમે કંઈ નક્કી નમરે એમાં એ દિવાહની વાર્તા હાલે હે, હો પરબ નો માહો દિવાહ મોધો આવી જ એમ કે દિવાહન મોધોવા તો આવે જ છાટા થોડા ઘણા, આજ દિવા હોય છે અમા છે એટલે સોમવારે હે, એટલે સોમવતી અમા હે છે બધું મેં અને આમાં વાર્તામાં
उणो में दीवा हो कोई ना दीवा हो के और वार्ता ने व्रत एवरे जे व्रत जया ने विजया चार माता जी नो है या अबे हमें वार्ता करी नहीं अने મોડી આવી જાતર ઓલે જાતર કઉ હાતમ જાતર તો હાતમ પછી આવે અમારે જાતર ની વાત જો હોય પણ આવા જાતર બહુ મોડી આવી તહેવાર પછી મેળા ચાલુ થાય ભાદરવા માં મેળા બે દીતા કાલે તકલીફ થતી કાલે બહુ વડપ નતી આવી પણ આજે નતું આવતું આજ થઈ ગયું છે કમ્પ્લીટ આવવું જોઈએ દિવાન મોઢો આવવો જ જોઈએ છાટા થોડાક દિવસ શરૂ કરવાનો હોય છે અને માસના દિવસે પૂરો કરવાનો હોય છે. આ વ્રતના દિવસે સ્ત્રીઓ વહેલા ઉઠી નાહી ધોઈ મંદિરે જઈ પૂજા કરવી, ત્યારબાદ ફલહાર કરવો, રાત્રે જાગરણ કરવું, માતાજીના પૂજન કીર્તન કરવાના અને સવાર સુધી માતાજીના ભજન કીર્તન કરવા અને ઉજવણી કરવાનું હોય. 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને એનો ચૂડી ચંદલો અમર રાખે છે. આ વાર્તા છે ને જબરી થાકી છે, આમ ફોનમાં સાંભળ્યું હોય ને તો એ 13 મિનિટની છે. આમાં આ ટૂંકમાં માં જેવું માણસ રહે હોય ને ટૂંકમાં ના આવડતી વાંચતા ના આવડતી ને હાજર કોઈ ના હોય તો બ્રાહ્મણ ને ઘેર અથવા કરે કે કોઈ એવડા વડા ડોહી માં હોય ઈ વાર્તા કરે અને વાર્તા હે ને હાથમાં ચોખા રાખીને સાંભળવાની. એ હાથમાં ચોખા રાખીને પછી વાર્તા પૂરી થાય ને ત્યાં ચણ ને નાખી દેવા, હોકારો દે અને વાર્તામાં હોકારો દેવાનું કોઈ ના હોય ને તો દીવો હોય અને પછી વાર્તા કરવાની આપણે સાક્ષી માં રાખવાનું કોક ને ગમે આપણે સંભળાવવાનું. નિવેદ કરી લઈ ને પછી આપણે પૂજા કરશું માતાજી ની. નિવેદ માં છે ને આપણે રાખી બનાવવાની છે. હેલો શેકી લઈ અને અહીંયા મૂકી દે હું આપણે આંધણ અગોટ પાણી ભરી અને આંધણ મૂકી દઈએ એટલે આ હેટાઈ જઈને આંધણ ઉખડી જાય એટલે નિવેદ પરબારા તૈયાર થઈ જાય. થોડું મોડું થઈ ગયું. ખાંડ ને ઘી થી જોવાના કરવાના.
ઘોડિયું, આપણે દેશી ભાષામાં કહીએ તો ઘોડિયું, પારણું. હાલો વાગ્યા છે 8 અને જો ચા પાણી આપણે પી લીધા 18 મૂકી છે આ ચા વેલો પી લીધો જાવું છે યાજી હું ત્યાં હે અમાર બેન જાવું નેદ વધારીએ બીજી વાર ના આપણે નેદ છે નેદ કરવા જાવો હે વડો વડો કોક કોક છે તે કુમરો માર લઈ અને પેલા વાદરા થાય છે હવે હું થાય આવે કે હું લગભગ આવી જ જાય એટલે જાય તો હે નેદવા આવી જાય તો ભારી કામ થાય તારી જાય હાલો જોઈએ લગભગ તો કડા હે ને ફૂકાતા જાય હા હાલો આપણે આજ છે ને ધારીએ બીજી વાર નેદવાનું હે આમાં હે ને કોક કોક છોટું જે ઓલે ફેરે રહી ગયો હે ને આજ ફેરે હાર ઓલે બદલાવી નાખ્યો હાર ઓલે ફેરે હે ને અહીંયા લઈ આ વખત પેચા ગયા હોય ને બીજા જણા આ લીધું હોય એટલે હવે છેંડવી નાખો આ લેતું જાવ એટલે આ બહારલી સાઈડ જે રહી ગયો ને એ વધારે દેખાય અને આવી કંઈક છે જો એની માંડવી હુકાય છે જો અહીંયા ખાતર હતું અહીંયા હુકાય છે આ પછી હમણાં કડા હે તો હાવ થવા થા હજુ ઓલો કડો થવાય છે એમ તો ખબર ના પડે જો એ કાળો થઈ ગયો એ હુકાય છે બધા બે નહીં આવે તો હવે ચાલુ કરવું જો બાકી જો આવા કંઈક છે ને વાદરા થઈ ગયા હે અટાણે છાંયો થઈ ગયો ટૂંકમાં છાંયો ખબર ના પડે તડકો હોય તો હવે તો બેકદીમાં આવી જાય તો ભલે ને કે ધારીમાં તો પાણી ચાલુ કરવું જો હે આગાહી તો હે કા લગભગ આવી જાય હાલો તોન વાગ્યા હે ઘડીક વાર મંડી નેદવા છાટા પડે હે એટલે આપણે ઓલો દીવા હા હકન હાંધી દીધા જે ઓલું કીએ ને માણા હા દીવા અને મોધો આવે એ કીએ ને એ ટૂંકમાં છાટા આવે એટલે હા પછી વાદરું હોય વધારે હોય કદાચ પણ ટૂંકમાં એ હકન જ કહેવાય ને છાટા આવી ગયા એટલે ટૂંકમાં મોધ હોય છાટા પડવા જેવો હોય સાડા છ જેવો ટાઈમ થયો એમ ત્યાં
तन हाणा तन को लग ले जानो घणी बात पची हिता वे खेड़ा नहीं था ने बापू ये था जो ये हमें अजे अगर गुमरो मारवा जाए है नमे वजाई से गम मने पेदो वन छटामी आवी गी मांडवी को में है ना हां मांडवी नामी थई गई है अब ता हूं कावी जाए बिचारे ने हूं वातो नहीं आ लगभग आवी जाए यादर बहुत थई गई है आई आई इनके बेचार से आ हूं तो के बड़ा अच्छा फुलु थई गई એટલે वयो जाव तो है केम नो थे हेलो अब जाए घेर आने बेदो वन टाइम थई गयो है हां जो हूं ये बहन भणे ने हम के थी रमी आवती रहो जो बते नास्तो करो दादा नास्तो हवे आले है दादा धूप दीवा करता था नास्तो हवे आले है माई जाए रोपड़ा वाइवा था तुमने विडियम देखाड़ा था અને માય વાય વાય રોપડા ઈએ તમને વિડિયો માં દેખાડ્યા તા દાદા નાસ્તો આલે હે હાલે દાદા નાસ્તો નાસ્તો આલે કોણ બોલો હે સીન ભાવે અને આ ચા પીવાય હે વૈધો હવે ચા આવતા નો ચા જાતા નો ચા આવતા નો ચા પછી પીવાય નોખો પલક બેન તાર પીવો છે થોડો કાલ ને દીવા માય કહી રહ્યા દીવા હોતો ને તઈ આરતી હપરાય મંદિરે આરતી થાય છે હા એ કોમેન્ટ આવ્યો હતો કે આરતી સંભરાતી હોય મંદિર કે નજીક થાય મંદિર આમ થોડોક જ પલો થાય એટલે આરતી અહીંયા સંભરાય જો માં ને ધૂપ હાલે હે વાં તુલસીજી હે ને એ મૂકવા જાય દીવો હવે મુખ્ય બધા ભગવાન અને આરતી નું ટાણો હે આરતી સંભરાય જો કાલ છે 18 તારીખ ને 18 તારીખ ના જન્મદિવસ નો કોમેન્ટ હતો જો કે જન્મદિવસ આપણે વીસ કરી દીધો હતો અગાઉ કોમેન્ટ હતો એટલે પણ જન્મદિવસે 18 તારીખે નીતિશભાઈ સોલંકી તો નીતિશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે અમારા પરિવાર તરફથી અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ગેમ લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ ચિપ્સ ખાવી હોય બેન ને તો હાલો 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 આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ